કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારોની મુલાકાત લીધી હતી. મૃત્યુ પામનાર વ્યક્તિને 4 લાખ રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે માટે કોંગ્રેસ કોવિડ યાત્રા શરૂ કરી છે. અને વધુમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ પામેલાઓના પરિવારોને સહાય આપવા માટે અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું. જ્યારે કે આંબાભાઈ સોલંકીએ કહ્યું હતું કે કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોના પરિવારોને સરકાર દ્વારા કોઈ જ સહાય આપવામાં આવી નથી અને મદદના નામે તાઇફા કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કોવિડ-19 ન્યાય યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે થરાદ તાલુકામાં અને શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા યોજાઈ હતી, જે દરમિયાન થરાદ તાલુકા અને શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલાના 20થી વધુ પરિવારોને કોંગ્રેસ સમિતિના આગેવાનો મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવીને આશ્વાસન આપ્યું હતું, જેમાં થરાદ શહેરમાં સગરામભાઈ પ્રજાપતિ અને ડૉક્ટર પ્રભુભાઈ પ્રજાપતિના ઘરે જઈ તેમના પરિવારને પણ મળ્યા હતા. જો કે કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂત, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, યુથ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, શહેર પ્રમુખ બચુસા બનવા, હાજીભાઈ પઠાણ સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ કોવિડ ન્યાય યાત્રામાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ને અંતર્ગત ન્યાય યાત્રાની જે આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત આજે થરાદ શહેર ખાતે થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડમાં જે મૃત્યુ પામેલ હતા એમની ઘરે જઈ અને પાર્ટીના આગેવાનો દ્વારા એમના કુટુંબનો મુલાકાત લીધી, એમને સાંત્વના આપી અને જે ફોર્મ ભરવાનો હતો એ ફોર્મ ભર્યું. આજે કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તથા મૃતકના ફોર્મ ભરવા માટે જે ન્યાય યાત્રાનું ગુજરાત કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું છે તેના ભાગરૂપે અત્રે અમે આગેવાનો બધા ઘરે ઘરે જઈ અને મૃતક પરિવારના ઘરે જઈ સાંત્વના આપી એમનો ફોર્મ ભરીએ છીએ. ગુજરાત સરકાર ગમે તે કોઈ કુદરતી મૃત્યુ થાય તો 4 લાખની સહાય આપે છે, પણ આમાં સરકારે હાથ અંદર કર્યા છે એટલે આના માટે ફોર્મ ભરી અને ગુજરાત કોંગ્રેસ કમિટી હાઈકોર્ટ જઈ અને મૃતકના પરિવારને ન્યાય અપાવશે.